બાકી આ બસાને તો શું હોય એ તોય બસું પણ હાટે નાગનું બસું છે જો આ વારસામાં હિલો આવે ને ભાઈ તો હેલો મિત્રો કેમ છો બધા તમે બધા તો મજામાં જ છો પણ આપણે હે ને એક પોપટ પહેર્યો હમણાં કાલે જ પહેર્યો કોણ હે લોક કહાં સે આતે હે તો હું બાઇક લઈને રાજકોટ જતો હતો તો બસ વાળા આપણે ધક્કો મારી દીધો તો હાથમાં ને પગમાં બે જગ્યાએ વાગ્યું છે થોડું બાકી તો કંઈ વાંધો નથી જોને કે નોર્મલ હે પણ થોડા દિવસ આપણે આરામ કરવો પડશે એવું લાગે છે અને શું કહેવાય કે અત્યારે આપણે થોડાક લંગડા આવીએ છે કારણ કે પગમાં થોડુંક દુખે છે અને હાથમાં પણ થોડુંક દુખે એટલે ટ્યુબ ને એવું લગાડ્યું છે પાટો બાટો લગાડ્યો રાય કીધું છે કે 5-6 દિવસ તો પાટો રાખવાનો ને પછી ટ્યુબથી મટી જાય એવું કીધું છે ડૉક્ટરે ત્યાં સુધી આપણે આરામ કરવાનો છે શાબાશ બેટા બહુત બઢિયા તો એ આપણે હસવાયા તો નહીં એટલે લંગડા લંગડા સાથે સાથે બારે બી નીકળ્યા અને ખેતરમાં કામે હાલે તો મમ્મીને બેનને બાપાને બધા નેદવા ગયા છે અને કે મેં પોપટ ન પહેર્યું હોય ને મારે રજા હોય તો હું અહીંયા ત્રણે ખેતરમાં જ હોય ભાઈ પણ પોપટ પહેર્યો તો બે એક દીની રજા પછી પડી ગઈ તો મને લાગે કે પોપટ તો કેટલા દી રે જોને કે પાછું આપણે નોકરીએ તો જવું જ પડશે ભાઈને કે બાકી અહીં ખેતરમાં તો તડકી વેરા કામ કરવું એટલે ખબર ને તમને શું થાય આવી મજા થોડી ભાઈ સિટીમાં આવે ગામડું તો ગામડું છે સિટીમાં ગમે એવું હાથ હોનાનું હોય પણ ગામડાની જે મજા છે એ સિટીમાં ન આવે આવું વાતાવરણ ને નો કોઈ પ્રકારનો અવાજ કે કોઈ વસ્તુ નહીં જો આમ ભાઈ ખેતરમાં દવા છાંટે છે અને આ બધી કેરુના ઝાડવા ને કલનું ને આવું ક્યાં થોડું એમને સિટીમાં જોવા મળવાનું છે સિટીમાં તો ભાઈ ખટારો જાય બસ જાય ભાઈ મોટરસાઇકલ જાય એવું જોવા મળે એમાંથી આખું ટાઢી ન થાય ભાઈ આપણી એના માટે તમારે લીલોતરી જોવા માટે ગાંધીગીરમાં આવવું પડે હવે આવો સારો રસ્તો હોય આમાં પોપટ તો વગર કીધે પડી જાય ભાઈ પોપટ પારવાની જરૂર જ ન પડે આની વાહે તો નેશનલ હાઈવે પણ ટૂંકા પડે ભાઈ કારણ કે આ ગાંધીગીર છે આમાં તમે જોયું તો ખરી પાણીના ખાભે છે ભેરાને ગારો ને તમે જોયા જ કરો જાણે મજા જ આવે અને એમાંય આપણે પોપટ પારીને જો ગામમાં એક ભાઈ ભેગા ચક્કર મારી આવ્યા એ મમ્મીને ખબર પડી એટલે મમ્મી ઘેરે આપણો વારો કાઢી નાખવાનો છે આજ તો કારણ કે ઘેરે જતા પહેલાં તો સાનુમાનું ઘરમાં જ ઘરી આવવું પડશે બાકી આપણો વારો નીકળી જાય આપણે ગામમાંથી આવ્યા જોયું તો મમ્મીને ખેતરમાં હતા એટલે વાંધો નહીં આજ ભાઠા તો નહીં પડે પણ કાલ વ્લોગ જો હે ને તેથી ભાઠા પડી છે મને લાગે નારેલી ને 2-3 વર્ષ થઈ ગયા હજી કઈ વૈધી કરી નથી અહીંયા નારેલી આ કલમ વાવવા હાટું લઈ આવ્યો હતો પાટે વાવવા પુગાતો નથી કેર અને આ લીંબી છે ને ભાઈ આ વિદેશી લીંબી છે અને કે આમાંથી પ્રકાશ આવે એટલે થોડુંક ઓછું દેખાશે આ વિદેશી લીંબી છે આના લીંબુ છે ને મોચંબી જેવા થાય આ લીંબીને અને એના ખાટા પણ જોવો તમે ખાલી અને આ વસ્તુ તમે ઓળખો આ હે ને હળદર છે હળદર દેશી હળદર આ હજી તો 4-5 મહિના રહે આમાં પછી અંદર ગાંઠું થશે હળદરની અને એ ગાંઠું પછી આપણે કાઢી અને એને બાફીને હુકાવીને પછી પાછી દરાવા જાઉં હળદરને અને કલમ
કેરી જે આપણે આવે ને ગીરની કેસર કેરી, આપણે એ ગીરની કેસર. તો હવે આપણે ગીરની કેસર કેરી તો જોઈ લીધી, હવે ગીરની ભેહું પણ તમને બતાવી દઉં કે અમારે ગીરની ભેહું કેવું હોય. તો ને કે ગીરને હાઉજું જો ને કે વાયરડા હોય તો ગીરની ભેહું તમને ખબર હશે કેવું હોય. અમારે છે બે શિયાળ, એ પણ વાયડી જ છે. આ એક થોડીક વાયડી છે, આની પાસે જવાય નહીં, બાકી હિંગડે લઈ લઈ તો હેરાન કરી દઈ. આ કે મને બેહવા દો ઊભા કરતા નહીં. આને આપણે ગમે એમ કરીએ તોય કંઈ બોલે નહીં, પણ જો આની પાસે એકવાર સડી ગયા કાની પાસે એટલે પછી બુઠ્યું થાય આપણી, ત્યાં ઊભા જીવા ન રહેવા દે. આ સૂટીને પછી જો ભાગી ભાઈ તો એ હાથમાં રહે નહીં. બાકી આ બસ અને તો શું હોય, તોય બસું પણ હાટે નાગનું બસું છે. જો આ વારસામાં આવેલું આવે ને ભાઈ,